नमस्ते विद्यार्थी मित्रों, जैन स्कूल ने यूट्यूब चैनल में दरेक विद्यार्थी नु हार्दिक स्वागत छे। तो मित्रों, हूँ तमार टीचर सुधा मित्तल, धोरण चार नी अंदर आसपास प्रकरण छ रियानी मुसाफरी पेज नंबर आपणे 41 42 ने 43 जोई गया था। तो एम के एमा रिया अने जिया बन्ने नी वातो करवामां आवेली हती। रिया अने जिया बन्ने फ्रेंड होय छे। रिया अने जिया, तेमा रिया अने जिया बन्ने एमना कुटुंब साथे ट्रेननी मुसाफरी द्वारा वापी जवा ना हता। अने ए समय रिया अने जिया, तो जिया जे हती એ બીમાર પડી હતી અને એ બીમાર પડવાના કારણે જીયા રિયાની સાથે જઈ શકી નહીં। આમ એમના કુટુંબે 15 દિવસ અગાઉ ટિકિટ બુકિંગ કરાવી હતી। આમ જીયાને ડૉક્ટરે કે આરામ કરવાનું કહ્યું હતું અને જો એ આરામ ન કરત અને એ પણ વેકેશનમાં ફરવા જાત કદાચ તો એની મુસાફરી અધૂરી રહી જાત। પછી આપણે એમને એક યુક્તિ સૂજી જીયાને, કે રિયાને એવું કહે છે કે તું એક ડાયરી અને પેન રાખવાની, જે એમ કે ફોટા છે, વિડીયો છે, એ એમ કે મોબાઈલમાં વિડીયો ઉતારજે અને જે સ્ટેશને જે જ્યારે ઉતરે શું જોવે છે એ બધું નોટમાં નોંધ કરજે। તો એમ રિયા હોય છે, એક દિવસ પૂનમનો દિવસ હોય છે અને એ દિવસે એ લોકો ગાંધીધામ સ્ટેશને ખાય અને ગાંધીધામ સ્ટેશને પહોંચે છે અને ત્યાં આગળ ત્યાંથી એ જવા માટે નીકળે છે અને ટ્રેન 7:50 કલાકે કચ્છ એક્સપ્રેસ પ્લેટફોર્મ પર જઈ અને ઊભી રહે છે। ત્યાં આગળ ભીડ બહુ બધી હોય છે। તો રિયાના પપ્પા રિયાને એવું કહે છે કે ટ્રેન 15-20 મિનિટ સુધી ઊભી રહેવાની છે, તો કોઈએ ધક્કા મુક્કી કરવી નહીં અને શાંતિથી એમ કે નીચે ઉતરવું। આમ આટલા સુધીનું આપણે જોઈ ગયા હતા। હવે પેજ નંબર 43 પર હું જે ફકરો છે પોઈન્ટ 5 એ આપણે અત્યારે જોઈશું। તો દરેક વિદ્યાર્થી પેન્સિલ રબર જોડે રાખશે અને પેજ નંબર 43 કાઢો। તો મિત્રો, અમારી ટ્રેન 1 કલાક ચાલી હશે, ત્યાં સ્ટેશન આવ્યું અને ટ્રેન ઊભી રહી। કોણ કહે છે? આ રિયા, કે અમારી ટ્રેન 1 કલાક ચાલી હશે અને સ્ટેશન આવ્યું ત્યાં એ ઊભી રહી। મેં બારીમાંથી જોયું તો ત્યાં સામખિયારી જંકશન લખેલું હતું। આની નીચે અંડરલાઇન કરવાની છે, સામખિયારી જંકશન લખેલું હતું। મેં પપ્પાને પૂછ્યું આ સ્ટેશનના, રિયા એના પપ્પાને પૂછે છે કે આ નામની પાછળ જંકશન કેમ લખેલું છે। પપ્પાએ મને સમજાવ્યું કે જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલમાર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહે છે। તો અહીંયા અંડરલાઇન કરો, પ્રશ્ન પૂછાય કે જંકશન બરાબર કોને કહેવાય? તો જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલમાર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને શું કહેવાય છે? જંકશન। અહીંયા સુધી પ્રશ્ન પૂછાય તમારો, તો અહીંયાથી અહીંયા સુધી મેં અંડરલાઇન કરાવી છે, એ પ્રશ્નનો જવાબ લખો। આ સ્ટેશનથી 2 રેલમાર્ગ છૂટા પડે છે, આપની ટ્રેન જે માર્ગ પરથી જવાની છે તે અમદાવાદ તરફનો માર્ગ અને બીજો માર્ગ પાલનપુર તરફ જશે, કે આપણી ટ્રેન જે છે એ જે માર્ગ તરફ જવાની છે એ માર્ગ 2, એક અમદાવાદ તરફનો અને બીજો પાલનપુર તરફ જશે। 2-3 મિનિટ પછી ટ્રેન ઉપડી, આગળ 2 માર્ગ છૂટા પડતા હતા તે
પપ્પાએ મને બારીમાંથી બતાવ્યું કે આગળ એમ કે જે બે માર્ક છૂટા પડતા હતા એ એમ કે મને પપ્પાએ બારીમાંથી બતાવે. તેથી અમારી ટ્રેન થોડી આગળ નીકળી. અમારી નજર બારી બહાર જ હતી. પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં સફેદ ચાદર પાથરી હોય તેવું દૂર દૂર સુધી દેખાતું હતું. પૂનમનો દિવસ હોય અને સરસ કે ચંદ્ર ઉગ્યો હોય અને પૂનમના દિવસે અજવાળું હોય છે અને એ દિવસે એમ કે એટલું સરસ અજવાળું હોય છે તો આપણને એમ કે સરસ સફેદ ચાદર જેવું જોવા મળતું હોય છે. તો એને દૂર દૂર સુધી એમ કે એવું દેખાતું હતું. અહીંયા આપણને ચિત્રની અંદર દેખાય છે. પપ્પાએ મને કહ્યું કે આ કચ્છનું નાનું રણ છે, કે જે કચ્છની અંદર સફેદ રણ આવેલું છે. તો એમ કે એને પપ્પાએ શું કહ્યું કે એમ કે આ કચ્છનું નાનું રણ છે અને જે સફેદ ચાદર જેવું દેખાય છે તે જમીન ઉપર જામેલા મીઠાનો થર છે, કે જમીન ઉપર જે મીઠાનો થર કચ્છની અંદર દરિયો જો હોય છે બરાબર, તો દરિયાનું પાણી કેવું હોય છે, ખારું હોય છે. તો એમ કે કચ્છની અંદર એમ કે જે એમ કે પાણીનો ભાગ હોય છે એ ખારો જે હોય છે એ પાણીનો ભાગ એમ કે મીઠાનું થળ જામી ગયેલું હોય છે એ દેખાય છે. આ વિસ્તારમાં અગરિયાઓ મીઠાના અગર બનાવીને મીઠું પકવે છે, કે અગરિયાઓ શું કરે છે, આ વિસ્તાર હોય છે એ વિસ્તારને અગર બનાવી અને એમ કે પછી મીઠું પકવતા હોય છે. ત્યાં તો મીઠાના મોટા મોટા ઢગલા પણ જોવા મળ્યા અને એટલામાં એમ કે મીઠાના મોટા મોટા ઢગલા પણ એમ કે જોવા મળ્યા. ટ્રેન ઝડપથી આગળ ચાલતી હતી. ટ્રેન એમ કે ઝડપથી આગળ ચાલતી હતી. થોડેક દૂર ચંદ્રમાના આછા પ્રકાશમાં પુલ જેવું દેખાતું હતું. થોડેક દૂર કે ચંદ્રમાનો જે પ્રકાશ હતો એ પ્રકાશથી એમને એમ કે પુલ જેવું એક દેખાતું હતું. તેના પરથી વાહનોની લાઇટો દેખાતી હતી. તેના ઉપર કે વાહનોની લાઇટો દેખાતી હતી. કેમ કે પુલ ઉપર જે વાહનો એમ કે અવર જવર કરતા હોય છે તો એ જે લાઇટો થતી હોય છે એ એમ કે દેખાતી હતી. અમારી ટ્રેન તે સમયે પુલ પરથી પસાર થઈ રહી હતી. મેં પપ્પાને પૂછ્યું કે આ કયો પુલ છે, એમ કે એ સમયે એમ કે અમારી ટ્રેન જે હતી એ એમ કે પુલ પરથી પસાર થઈ રહી હતી અને એને એના પપ્પાને પૂછ્યું કે આ કયો પુલ છે. તો એના પપ્પા શું કહે છે, આ સુરજબારી પુલ છે. આની નીચે લીટી અંડરલાઈન કરો કે જે પુલ પરથી ટ્રેન જઈ રહી હતી એ કયો પુલ હતો, તો સુરજબારી પુલ, જેને કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. આને નીચે પણ અંડરલાઈન કરી દો કે જેને કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. પેજ નંબર 45 કે કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. તેમણે તે પણ કહ્યું કે જ્યારે આ પુલ ન હતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી, જેમાં ખૂબ સમય જતો. કે જ્યારે એમ કે આ પુલ નહોતો એ સમયે એમ કે બધી ટ્રેનો જે હતી એ એમ કે પાલનપુર થઈને અમદાવાદ જતી, જેમાં એમ કે ખૂબ સમય જતો. મેં તરત પપ્પાને પૂછ્યું, આગળ આપણે જે બે રેલમાર્ગ જુદા પડતા જોયા તેમાં પાલનપુર તરફનો માર્ગ હતો. ત્યાંથી પપ્પાએ કહ્યું, હા ત્યાંથી ટ્રેન જતી હતી. કે એના પપ્પાને પૂછ્યું કેમ કે અમદાવાદ આવવા માટે જેમ કે આપણે બે ટ્રેન જંકશન બરાબર જે બે રેલમાર્ગ છૂટા પડે છે તે, કે તમે જે બતાવ્યું મને એમાંથી જે એક માર્ગ છૂટો પડતો હતો એ જ હતો પાલનપુર જવા માટેનો રસ્તો. તો એના પપ્પા શું કહે છે, હા રાત્રિના
અગર યાર અરે રાત્રિના 11 વાગ્યા એટલે પપ્પાએ સૂઈ જવા કહ્યું, કે રાત્રે 11 વાગ્યા એટલે એના પપ્પાએ એમ કે સૂઈ જવા કહ્યું. મમ્મીએ અમને અમારી બેઠક પર ચાદર પાથરી આપી. ડબ્બામાં બીજા મુસાફરો પર ઊંઘવાની તૈયારી કરતા હતા. ચાદર એમ કે પાથરી આપી અને બીજા મુસાફરો પણ ઊંઘવાની તૈયારી કરતા હતા. ટ્રેનમાં ટોયલેટની સગવડ પણ હતી. હું મમ્મી સાથે ટોયલેટ જઈ આવી અને સૂઈ ગઈ. આપણે જોઈએ કે ટ્રેનમાં જઈને મુસાફરી કરી હશે અને ખબર છે કે ટ્રેનમાં કેટલી સગવડ હોય છે, એમ કે ટ્રેનની અંદર ટોયલેટની પણ એમ કે સગવડ હતી. હવે એના આધારે અહીંયા કેટલાક બે પ્રશ્ન આપેલા છે, તો વિદ્યાર્થી મિત્રો તમારે એ પ્રશ્ન તમારી નોટબુકની અંદર હોમવર્કમાં કરવાનું છે. આ બે પ્રશ્નો હોમવર્કમાં કરવા. તમે ક્યારે ટ્રેનની મુસાફરી કરી છે? જો હા તો ક્યાંથી અને ક્યાં સુધી? આ પ્રશ્ન તમારે તમારી રીતે લખવાનો છે. તમે ટ્રેનમાં મુસાફરી કરી છે તો દરેક વિદ્યાર્થીએ એ પ્રશ્ન જાતે લખવો. તમે વેકેશનની અંદર જ્યાં ફરવા ગયા હોય ત્યાં કે ટ્રેનમાં મુસાફરી કરી, જો હા તો ક્યાંથી કરી, એમ કે લખવાનો છે. ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તે વિગતે લખો. ટ્રેનમાં એમ કે કઈ કઈ સગવડ હોય છે એ વિગતે એમ કે આપણે લખવાનું છે. તો ટ્રેનની અંદર એમ કે ઘણી બધી સગવડો હોય છે. તો એમ કે પહેલો કે જે કોમન ડબ્બા હોય છે બરાબર સામાન્ય, તો એમાં એક બેઠક વ્યવસ્થા દરેક ટ્રેનની અંદર હોય છે. બેઠક વ્યવસ્થા. બીજું છે ટોયલેટ, પછી હાથ ધોવા માટે બરાબર વોશ બેસિન, પંખા અને શટરવાળી બારીઓ. તો આ રીતના વગેરે એમ કે વ્યવસ્થાઓ, સોવા માટેની વ્યવસ્થા એમ વગેરે વ્યવસ્થાઓ કરેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે બે પ્રશ્ન હોમવર્કમાં લખવાના છે અને બીજા નાના પ્રશ્ન હું આપું છું તમને બરાબર, કે રેલવે સ્ટેશનને જંકશન કેમ કહેવામાં આવે છે, પછી સામખિયા જંકશન પરથી બે માર્ગ છૂટા પડતા હતા, એક પાલનપુર તરફનો હતો અને બીજો અમદાવાદ તરફનો હતો, અને પુલને જેમ કે કયું પુલ હતું જેને કચ્છનું પ્રવેશદ્વાર કહેવામાં આવતું હતું, એ પણ પ્રશ્ન પૂછાય તો તમને ઓકવર્ડ રહે નહીં, તો એ સુરજબારી પુલ. તો અહીંયા હું તમને 3-4 પ્રશ્ન આપું છું, એ પ્રશ્ન પણ તમારે તમારી નોટબુકની અંદર હોમવર્કમાં કરવાના છે. અહીંયા કેટલાક પ્રશ્નો છે, ગાંધીધામ પછી કયા સ્ટેશનની ટ્રેન ઊભી રહી? તો સામખિયારી જંકશને એમ કે ટ્રેન ઊભી રહી. રેલવે જંકશન એટલે શું? જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે બે કે તેથી વધારે રેલમાર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને રેલવે જંકશન કહે છે. સામખિયારી જંકશન પરથી બે માર્ગ છૂટા પડે છે, તો કયા બે માર્ગ હતા? અમદાવાદ તરફનો અને બીજો પાલનપુર તરફનો. કયા પુલને કચ્છનું પ્રવેશદ્વાર કહે છે? તો સુરજબારી પુલ જે હતું એની એમ કે કચ્છનું પ્રવેશદ્વાર કહે છે. તો મિત્રો અહીંયા એમ કે પ્રશ્નો હતા આટલા 4, એ તમારે તમારી નોટબુકની અંદર અને પાઠ્યપુસ્તકમાંથી બે પ્રશ્નો મેં આપ્યા છે એ પણ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. ખાલી જગ્યા ખરા ખોટાને આપણે પાઠ પૂરો થાય એના પછી કે લખીશું. તો દરેક વિદ્યાર્થી મિત્ર આટલા પ્રશ્નો નોટબુકની અંદર એડ કરી દેશે.
तो विद्यार्थी मित्रों अहीं आपणो पाठ जे रियानी डायरी हती ए पॉइंट आपणे जोई गया। आगळनो नेक्स्ट प्रे आवता पीरियडमां जोईशुं। ત્યાં સુધીનું મેં ચલાવ્યું છે એટલું એકવાર વાંચી લેવું અને પ્રશ્નો તૈયાર કરી દેવા। થેન્ક યુ।